હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું. આજે બનાવવાનું છે આપણે બ્રેડ પકોડા. તો કેમ બને, શું શું જોઈ તમને બતાવું. આ બટાટા છે આપણે બાફવા મૂકી દેવાના છે, પાણી મૂકી દીધું છે ગરમ થવા. એક બ્રેડનું પેકેટ લીધું છે. ચાલો તો પહેલાં આપણે બટાટા બાફવા મૂકી દઈએ. બટાટા આપણે આવી રીતના કટિંગ કરી લીધા છે તો વહેલા બફાઈ જાય. તમારે આખા એમને રાખવા હોય તો બાફી શકો. હવે આપણે આમાં નાખી દઈએ આપણે એને બાફવા માટે. નિમક નાખી દેવાનું છે. ઢાંકણું બંધ કરીને બે કે ત્રણ સીટી પાડી દો એટલે બટાટા બફાઈ જાય આપણા. પછી આગળની પ્રોસેસ કરીએ. ચાલો મસાલામાં આપણે છે ને મરચાં નાખવાના છે લીલા, અને એક બે કળી લસણની, આ બધું ખાંડી નાખવાનું છે. પછી આપણે જે બટાટાનો મસાલો બનાવીએ એમાં નાખી દેવાનો છે. ચાલો બટાટા બફાઈ ગયા છે જુઓ દોસ્તો. હવે આપણે આની છાલ ઉતારી લઈએ. આવી રીતના બધી છાલ ઉતારી લેવાની છે આપણે. બટાટાની છાલ ઉતારી લીધી છે દોસ્તો. જો આપણે એક મોટા વાસણમાં લઈ લીધા છે. હવે આમાં આપણે લીલું મરચું જે ખાંડ્યું હતું એ નાખી દેવાનું છે. હવે જાય છે આમાં થોડીક હળદર. ધાણા જીરું પાવડર. થોડોક ગરમ મસાલો. લીલા ધાણા. લીલા ધાણા તમારે જેટલા નાખવા એટલા નાખી શકો. પછી આમાં લીંબુનો રસ. એક લીંબુ નાખો, બે નાખો તો હાલ છે. નિમક નાખવાનું છે સ્વાદ પ્રમાણે. આપણે બાફ્યા હતા ત્યારે નાખ્યા હતા એટલે કેટલું હાલે એ પ્રમાણે. થોડીક ખાંડ નાખવાની છે. ચાલો હવે આપણે આને મેશ કરી લેવાનું છે બરાબર. આમાં આપણો બ્રેડ પકોડાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ દોસ્તો, બટાટાનો માવો બનીને તૈયાર થઈ ગયો છે દોસ્તો. હવે આપણે બ્રેડ કાપી લઈએ. ચાલો કેમ કટિંગ કરવા એ તમને બતાવું. હવે દોસ્તો આપણે આને આજે આ બધી ધાર છે એ કાઢી નાખવાની છે. આવી રીતના કટિંગ કરી પછી વચ્ચેથી આને કટ કરવાના છે આપણે. આવી રીતના કટિંગ કરી લેવાના છે. પછી આને સાઈડમાં મૂકી દેવાનું. એ રીતના બધા બ્રેડને આપણે કટિંગ કરી લેવાના છે. પછી એમાં માવો ભરવાનો છે. જો દોસ્તો આપણે બ્રેડ કટિંગ કરી લીધા છે આવી રીતના, હવે આપણે એમાં માવો ભરી દેવાનો છે. આવી રીતના માવો લેવાનો છે. બધા બ્રેડમાં ભરતો જવાનો છે. પછી આવી રીતના પેક કરી સાઈડમાં મૂકતો જવાનો છે. આવી રીતના બધા ભરી લેવાના છે આપણે. જો
તો દોસ્તો આપણે બટેટાનો માવો બ્રેડમાં ભરી દીધો છે. હવે આને આપણે ચણાના લોટમાં તળવાનો છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. દોસ્તો આપણે ચણાનો લોટ કાઢી લીધો છે, હવે એનું આપણે બેટર બનાવી લઈએ. પહેલા જાય છે નિમક. હવે થોડાક ગજમાં નાખવાના છે, થોડાક હાથમાં ક્રશ કરીને આપણે ખાવાના સોડા નાખવાના છે. હવે નાખવાનું છે પાણી. પાણી નાખીને આપણે હલાવતું જવાનું છે. આવી રીતના લોટ ઓગાળી લેવાનો છે. લોટમાં જે ઝીણી ઝીણી ગાંઠું હોય એ રેવી ન જોઈએ, બધી ભાંગી નાખવાની છે હાથેથી. દોસ્તો આપણો લોટ થઈ ગયો છે તૈયાર. હવે આપણે તળવાની પ્રોસેસ ચાલુ કરીએ. આને આપ ડીપ કરી દેવાનો છે અંદર. પછી તેલમાં મૂકી દેવાનું છે તળવા. જો દોસ્તો આવી રીતના આપણે બધા પકોડા તળી લેવાના છે, ડીપ ફ્રાય કરી લેવાના છે. આપણું પકોડું થઈ ગયું છે તૈયાર. હવે આપણે બીજા પકોડા એ રીતના નાખી દઈએ. દોસ્તો તેલ હરકો આવવા દેવાનું છે આપણે. આને આપણે આમ પલટતું જવાનું છે, થોડીક થોડીક વારે આપણે આને પલટતું રહેવાનું છે. એટલે બે બાજુથી શેકા જાય બરાબર. પકોડા આપણા શેકાઈ ગયા છે, આપણે આને કાઢી લઈએ. આવી રીતના દોસ્તો આપણે બધા પકોડા તળી લેવાના છે. જો એવા મસ્ત તળાઈ રહ્યા છે, ખાવામાં બહુ મસ્ત લાગે છે, ટેસ્ટી. જો દોસ્તો આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ સુપર બન્યા છે. માવો એકદમ ભરેલો છે ને સુપર તળાણા છે. હાથે છે લીલા મરચાંની લસણની ચટણી, આંબલીની ચટણી ને મરચાં તળેલા, બહુ મજા આવે ખાવાની. ચાલો આ તો દોસ્તો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.